નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ અત્યારના મુખ્ય સમાચાર. પોલીસ તંત્રને જન આત્મીયતા પામવાનો લક્ષ્યાંક આપતા પ્રધાનમંત્રી મોદી. સારા માઠા પ્રસંગે લોકોની સંકોચ બની પોલીસ સ્ટેશનમાં આવતા જતા થાય તેટલી હદે પોતાની છબી સુધારવા પોલીસને કરી તાકીદ. DDCA માં કથિત કૌભાંડના આરોપ બદલ કેજરીવાલ સહિતના આપ અગ્રણીઓ સામે દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કરતા નાણામંત્રી જેટલી. નક્કર પુરાવા વગર આબરૂ બગાડતી બદનક્ષી રોકવા અરુણ જેટલીએ ભર્યું કાનૂની પગલું. સંસદના શિયાળુ સત્રના સમાપન આડે માત્ર 3 દિવસ વધ્યા હોવા છતાં મહત્વના 18 વિધેયક પસાર કરાવવા મહેનત કરશે મોદી સરકાર. સર્વપક્ષી બેઠકમાં સૌએ આપેલી ખાતરી પ્રમાણે રાજ્યસભા આજથી ચાલે તેવી વકી. નવા ગ્રાહકો માટે મોબાઈલ કોલ રેટમાં 80% ધરખમ ઘટાડો કરતું BSNL. સેલ્યુલર ટેલિફોની માર્કેટમાં મહત્તમ ધંધો હાથ કરવા કાતિલ સ્પર્ધાનો ગુણ કેળવવા BSNLએ કર્યો જોરદાર પ્રયાસ. અરબી સમુદ્રમાં માછીમારી કરતી ગુજરાતની 11 બોટ તથા 70 માછીમારોનું બંદૂકના નાળચે અપહરણ કરતી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી. મધદરિયેથી અન્ય માછીમારોએ પોરબંદર જાણ કરતા બહાર આવી હકીકત. અને હિમાલય તરફથી આવતા હિમપવનને લીધે રવિવારે ઠંડુ ગાર રહ્યું ગુજરાત. નલિયા સહિત રણમાં અનેક ગામમાં ટાડોડાનો ઘેર, તો આબુ પર્વત ઉપર બરફ બન્યું પાણી. સમાચાર વિગતવાર જોઈએ. પોલીસ તંત્રને પોતાની છબી જનમાનસમાં સમૂળગી બદલવાની તાકીદ સાથે પ્રધાનમંત્રી મોદીએ ડીજી કોન્ફરન્સનું ગઈ સાંજે સમાપન કરાવ્યું. સરહદ નજીક સફેદ રણમાં ધોરડો ખાતે 3 દિવસ ચાલેલા સલામતી મંથનનો નિષ્કર્ષ પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોલીસ તંત્રની કામગીરીમાં માનવીય સંવેદનાનો ઉમેરો કરવાની હિમાયત કરવા સાથે કહ્યું છે કે નાગરિકોને પોલીસ તંત્ર પોતાના માટે છે તેવો અહેસાસ કરાવવા પોલીસ બેડાની માનસિકતા બદલવી પડશે. કચ્છના સફેદ રણમાં ધોરડો ગામે યોજાયેલા અખિલ ભારતીય પોલીસ મહાનિદેશક સંમેલનમાં સમાપન પ્રવચન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 3 દિવસ જે સલામતી મંથન ચાલ્યું તેના તમામ નિષ્કર્ષ અને ભલામણનો અચૂક અમલ કરવાનું માળખું તમામ રાજ્યોએ ગોઠવવું પડશે. સામાન્ય માણસમાં પોલીસની છબી એટલી હદે બદલવાની વાત પ્રધાનમંત્રીએ કરી હતી કે નાગરિકો સારા માઠા પ્રસંગોની ઉજવણી માટે પોલીસ સ્ટેશનની મુલાકાત લેતા થાય તેટલી જન આત્મીયતા કેળવવી પડશે. પોલીસની કામગીરીમાં સાયબર સિક્યુરિટી, ડિજિટલ ટેકનોલોજી તથા સોશિયલ મીડિયાનો વિનિયોગ કરવાની પણ તેમણે હિમાયત કરી હતી. કોઈ એક રાજ્યના તમામ જિલ્લાના પોલીસ તંત્ર વચ્ચે તથા રાજ્યોના પોલીસ બેડા વચ્ચે સંપર્ક અને સમન્વયની શરૂઆત કરવા પ્રધાનમંત્રીએ આગ્રહ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ઉચ્ચ અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. તેમજ પોલીસ વિશ્વવિદ્યાલય અને ફોરેન્સિક સાયન્સ વિશ્વવિદ્યાલય મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા હાથ ધરાઈ. આ વખતે પ્રધાનમંત્રીએ ખુદ DGP કોન્ફરન્સના મુદ્દાઓ નક્કી કર્યા હતા. અધિકારીઓએ પ્રધાનમંત્રી સમક્ષ વિવિધ મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, તો કેટલાક IB અધિકારીઓને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મેડલ એનાયત કર્યા હતા. ધોરડો ખાતે અન્ય અધિકારીઓની માફક પ્રધાનમંત્રીએ પણ ટેન્ટમાં જ નિવાસ કર્યો હતો. દિવસની શરૂઆત યોગથી થતી, જ્યારે ઉપસ્થિત તમામને સાત્વિક ભોજન પીરસાતું હતું. 3 દિવસની કોન્ફરન્સમાં ગૃહમંત્રી રાજનાથસિંહ, રાજ્યમંત્રી કિરણ રિજિજુ અને હરિભાઈ પરથીભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા હતા. દૂરદર્શન સમાચાર કચ્છ. નાણામંત્રી અરુણ જેટલીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ સામે દિલ્હી હાઈકોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે. કેજરીવાલ ઉપરાંત કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજયસિંહ, રાઘવ ચડ્ડા, દીપક વાજપાઈ સામે આ દાવો નોંધાયો છે. નાણામંત્રીએ આ લોકો સામે તેમના અને તેમના પરિવાર સામે ખોટા અને અપમાનજનક નિવેદનો આપ્યાનો આરોપ લગાવ્યો છે. દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં કથિત અનિયમિતતા અને ગોટાળાને લઈને આપે કરેલા આક્ષેપોને જોતા નાણામંત્રીએ આ પગલું લીધું છે. સંસદમાં સતત હોબાળાઓ બંધ થાય તો મોદી સરકારને શિયાળુ સત્રના અંતિમ 3 દિવસમાં અટકેલી કાર્યવાહી પૂર્ણ થવાની આશા છે. બંને સદનમાં અને ખાસ કરીને રાજ્યસભા હોબાળાગ્રસ્ત રહી હતી ત્યારે સરકાર અને વિપક્ષ વચ્ચે રાજ્યસભાના સ્પીકર હામિદ અન્સારીએ સર્વપક્ષ બેઠક બોલાવી હતી. બેઠકમાં સામાન્ય સહમતિવાળા બિલ વેંકૈયા નાયડુએ કહ્યું છે કે આજથી રાજ્ય
આશા છે અને કોઈ હોબાળો નહીં થાય. મહત્વના 18 વિધેયક હોબાળાના કારણે અટકેલા છે. સંસદની બેઠક શરૂ થઈ છે તો નિહાળીએ આપણે તેનું જીવંત પ્રસારણ. સમાપ્ત હો જાયગા આઈ વિલ અલાઉ નો આઈ એમ સોરી રોજ રોજ એસા નહીં ચલતા ફ્રોમ અધ્યક્ષ મહોદયા વન મિનિટ યુ નો દેર આર ડિફરન્ટ ઇશ્યુઝ કેવી Thomas has given some other issue. KC Venugopal has given some other issue. So from your party also there are different issues. No, I can't do like that. No, I'm sorry. I will allow afterwards now. That's why I have asked Jyotira. Sir, धन्यवाद देना चाहूंगा कि आपने मुझे बोलने का अवसर दिया. मैं माननीय मंत्री महोदय से आपके मार्फत कुछ बात बताना चाहूंगा कि ये स्कीम 1963 में स्कीम चालू की गई थी. No, only question and answer. स्कीम का नाम नेशनल साइंस टैलेंट्स सर्च स्कॉलरशिप था. 1976 में दिस स्कीम वाज कन्वर्टेड एज एनटीएस और इसके तहत 500 रुपए प्रति स्टूडेंट के हिसाब से पहले दिए जा रहे थे. मैं मेरी सरकार को हमारी मंत्री महोदय को धन्यवाद दूंगा. 2014-15 से स्कॉलरशिप की रेट्स बढ़ाई गई है अप टू सेकेंडरी और सीनियर सेकेंडरी तक. ये 1250 और बाद में 2000 रुपए किए गए हैं जो अंडर ग्रेजुएट एंड ग्रेजुएट बच्चों के लिए. मैं तीन बातों के लिए मैं निवेदन करना चाह रहा हूँ इनसे माननीय मंत्री महोदया से. पहला ये है कि जब से स्कीम चालू हुई है इट वॉज स्टार्टेड विथ 10 स्टूडेंट्स ओनली फॉर डेली. देन 350 फिर 500 देन 1000. नाउ आई रिक्वेस्ट ऑनरेबल मिनिस्टर, भारत की जनसंख्या बढ़ती जा रही है और इसकी स्कीम में न केवल साइंस फैकल्टी है बट नाउ सोशल साइंसेज हैव आल्सो बीन इंक्लूडेड. सो द नंबर इसका बढ़ाया जाना चाहिए. दूसरा, अभी भी जो लड़के आईआईटी एनआईटी और ये कर रहे हैं उनकी स्कॉलरशिप में थोड़ा 2000 से ज़्यादा वृद्धि की जानी चाहिए मेडिकल वगैरह के लिए. तो मैं मंत्री महोदय से अर्ज करना चाहूँगा, सरकार से मांग करना चाहूँगा, क्या सरकार इस पर विचार कर रही है कि स्कॉलरशिप की संख्या बढ़ाई जाए और स्कॉलरशिप की मात्रा बढ़ाई जाए. इन दोनों बातों के ऊपर मैं आपसे अनुरोध करना चाहूँगा क्या इस पर क्या सरकार. સંસદની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે અને મહત્વના વિધેયકો પર સહમતી સધાય તેવી સરકારને આશા છે. બુલેટિનમાં આગળ વધીએ. નિર્ભયાના સગીર ગુનેગારને સજા કાપી લીધા બાદ સમાજમાં આવતો રોકવા માટેની અરજી ઉપર સર્વોચ્ચ અદાલત આજે સુનાવણી કરશે. દિલ્હી મહિલા પંચની અરજી ઉપર મધરાતે સુનાવણીનો શુક્રવારે ઇન્કાર કરતા સર્વોચ્ચ અદાલતે આજની તારીખ આપી હતી. દરમિયાન સગીર ગુનેગારની જેલ મુક્તિ સામે ફાટી નીકળેલા વિરોધને જોતા સત્તાવાળાઓ દ્વારા ગઈકાલે તેને અજ્ઞાત સ્થળે લઈ જઈ સ્વૈચ્છિક સંસ્થાને હવાલે કરાયો હતો. સર્વોચ્ચ અદાલત સજા કાપી ચૂકેલા બાળ ગુનેગારને સમાજમાં ફરીથી ખુલ્લો ફરતો અટકાવવા આજે કેવું વલણ લેશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. બીએસએનએલે પોતાના નવા ગ્રાહકો માટે નવી યોજના બનાવી છે. જે મુજબ નવા ગ્રાહકો પ્રથમ 2 મહિના સુધી 80% ઓછા કોલ રેટનો લાભ મેળવી શકશે. કોલ રેટ પ્રતિ મિનિટ અને પ્રતિ સેકન્ડ બંને યોજનામાં ઘટાડવામાં આવ્યા છે. ગ્રાહકોને પ્રતિ સેકન્ડ પ્લાન માટે 36 રૂપિયા અને પ્રતિ મિનિટે પ્લાન માટે 37 રૂપિયાનું પ્લાન વાઉચર ખરીદવું પડશે. ગ્રાહકે 36 રૂપિયાના રિચાર્જ બાદ પ્રતિ 3 સેકન્ડે 1 પૈસા બીએસએનએલ નેટવર્ક પર અને પ્રતિ 3 સેકન્ડે 2 પૈસા અન્ય નેટવર્કના ઉપયોગ પર ચૂકવવાના રહેશે. આ યોજનાનો લાભ ગ્રાહક નવું કનેક્શન લીધાના પ્રથમ 2 મહિના સુધી લઈ શકશે. કચ્છના જખૌ નજીક ગઈકાલે રાત્રે માછીમારી કરી રહેલા 70 માછીમારોને તેમની 11 બોટ સહિત પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા ઉપાડી જવાયા હતા. આ માછીમારોને ગઈ સાંજે કરાંચી બંદર લઈ જવાયા હોવાનું મનાય છે. માછીમાર સૂત્રોના જણાવ્યા મુજબ પોરબંદર, ઓખા અને માંગરોળની 8 બોટ જખૌ બંદરે IMBL પાસે માછીમારી કરી રહી હતી ત્યારે અચાનક ધસી આવેલી પાકિસ્તાન મરીન સિક્યોરિટીની પેટ્રોલિંગ બોટ દ્વારા માછીમારોને ઘેરી લઈને બંદૂકની અણીએ તેમને ઉપાડી જવાયા હતા.
ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં શીતલહેર યથાવત છે. રવિવાર રાજ્યભરમાં સૌથી ઠંડો દિવસ રહ્યો હતો. રવિવારે સરેરાશ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી નોંધાયું, જે સિઝનનું સૌથી નીચું તાપમાન છે. રાજ્યમાં નલિયામાં 5.6 ડિગ્રી સુધી પારો ગગડ્યો હતો, તો અમદાવાદમાં પારો 8 ડિગ્રી નોંધાયો. ગાંધીનગરમાં 7.5 ડિગ્રીએ રહ્યો, તો બનાસકાંઠાના ડીસામાં 8.7 ડિગ્રીએ પારો નોંધાયો. રાજસ્થાનના માઉન્ટ આબુમાં પારો ગગડીને -1 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં પણ શીતલહેર યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ઉજવણી કરાઈ હતી. યોગગુરુ બાબા રામદેવના હસ્તે દીપ પ્રગટાવીને સમારંભનો પ્રારંભ કરાવાયો હતો. સમારંભમાં વિદ્યાર્થીઓ, સેનેટ સભ્યો, વિવિધ કોલેજના આચાર્યો, ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. 11 વિભાગોથી શરૂ થયેલી વીર નર્મદ યુનિવર્સિટીમાં અત્યારે 25થી વધારે વિભાગો છે અને 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દક્ષિણ ગુજરાતમાં કોલેજ શિક્ષણનો ફેલાવો કરવામાં આ યુનિવર્સિટીએ છેલ્લા 50 વર્ષમાં ઉજળો હિસાબ આપ્યો હોવાનો ઋણ સ્વીકાર સૌ વક્તાઓ દ્વારા કરાયો હતો. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે મહિલા ઉદ્યોગ સાહસિકો રાજ્ય અને દેશનું ગૌરવ છે. સામાન્ય રીતે ઉદ્યોગનું ક્ષેત્ર પુરુષોની જાગીર ગણાય છે, પરંતુ પરિશ્રમી અને ઉદ્યમશીલ મહિલાઓએ શ્રેષ્ઠ પ્રદાન કરીને સમાજની આ ધારણાને બદલી નાખી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મહિલા પાંખ દ્વારા ગઈકાલે અમદાવાદ ખાતે આયોજિત મહિલા ઉદ્યોગ સાહસિકોને એવોર્ડ એનાયત કરવાના કાર્યક્રમમાં ઉદ્બોધન કરતા રાજ્યપાલે વધુમાં ઉમેર્યું હતું કે ઉદ્યોગોએ વૈશ્વિક સીમાડાઓ ઓળંગ્યા છે, ત્યારે આ ક્ષેત્રે પોતાની ઓળખ ઊભી કરવી તે આસાન કાર્ય નથી. સુરત શહેર સફાઈ ક્ષેત્રે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ હવે સફાઈની કામગીરી ઓનલાઈન કરવાનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. પ્લેગના ભરડામાંથી સક્ષમતાથી મુક્ત થયેલા સુરતે સફાઈ કામગીરીમાં પ્રશંસનીય કામગીરી કરી મેડલો મેળવ્યા છે. સફાઈ કામગીરીને વધુ સારી બનાવવા સુરત મહાનગરપાલિકાએ ઘન કચરાના નિકાલની કામગીરી વધુ સક્ષમ બનાવવા ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. ડોર ટુ ડોર કામગીરી કરતા 320 વાહનોમાં જીપીએસ સિસ્ટમ મૂકી વાહનો પર કંટ્રોલ રૂમમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. સફાઈના સાધનો સમયસર ઘરે ઘરે પહોંચે કે કેમ તેના પર પણ જીપીએસ સિસ્ટમથી દેખરેખ રખાશે. ડોર ટુ ડોરના વાહનો રોજે રોજ તમામ ઘરોમાં જાય છે અને ત્યાંથી ઘરે ઘરેથી કચરો ઉઘરાવીને આપણા ટ્રાન્સફર સ્ટેશન પર લાવવામાં આવે છે. ડોર ટુ ડોરના લગભગ 320 જેટલા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ આપણે ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને તમામ ઝોન વાઇઝ એના કંટ્રોલ રૂમ ઝોનની અંદર રાખવામાં આવ્યા છે. આ તમામ પ્રકારની માહિતી ઓફિસમાં બેઠા બેઠા આપણને જોવા મળી રહે છે અને એનું મોનિટરિંગ ઘણું ઇફેક્ટિવલી થાય છે. ઘેર ઘેરથી એકત્ર કરાયેલા ઘન કચરાનું કમ્પ્યુટરાઇઝ પદ્ધતિથી વજન કરાય છે. ઝોનમાં બનાવાયેલા સોલિડ વેસ્ટ ટ્રાન્સપોર્ટેશન ખાતે ઘન કચરાનું વજન કરનાર પાલિકા કર્મચારીને નિયત સમયમાં કામગીરી પૂર્ણ કરવા બાયોમેટ્રિક પદ્ધતિથી પંચિંગ કરવાનું રહે છે. અડધા કલાકમાં પંચિંગ ન થાય તો કમ્પ્યુટર સિસ્ટમ બંધ થઈ જાય છે, જેથી ત્રાહિત વ્યક્તિના ડેટા સાથેની છેડછાડની શક્યતાઓ નહિવત થઈ જાય છે. પાલ ટ્રાન્સપોર્ટેશન હૈ, ઇધર પૂરા રામદર ઝોન કા કચરે કા વેટ હોતા હૈ ઓર પૂરા કમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હૈ, ઇધર બાયોમેટ્રિક સિસ્ટમ હૈ, જિસમેં હર આધે ઘંટે મેં થંબ લગા કે કમ્પ્યુટર કા સ્ક્રીન ચાલુ હોતા હૈ. ઉધર વો કેમેરા રખા ગયા ઉસમેં પૂરા સબ જો સુબહ સે શામ તક ગાડી આતી હૈ ઉસકા ફોટો ગિર જાતા હૈ. સફાઈ કામગીરી પર નિયંત્રણ રાખવા પાલિકાએ ટ્રાફિક માટે લગાવાયેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ શરૂ કર્યો છે. અંદાજે 1000 જેટલા સીસીટીવી કેમેરા પરથી અધિકારીઓ સફાઈ કામગીરીની દેખરેખ રાખશે. આ ઉપરાંત રસ્તા પર. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.